જામનગર મહાનગરપાલિકાનું બે હજાર ચોવીસ એક હજાર બસો કરોડનું કમિશનરે સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ હવે આ બજેટને સર્વાનુમતે મંજૂર કરવા માટે તારીખ ઓગણીસ ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાના સત્તાધીશોએ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે જનરલ બોર્ડની બેઠક બોલાવી છે આ બેઠકમાં એક કરોડના બજેટની ચર્ચા થશે આ બજેટનો વિપક્ષ સભ્યોએ પણ અભ્યાસ કર્યો છે વિપક્ષના સભ્યો લોકહિતમાં અમુક નિર્ણયનો જોરદાર વિરોધ કરશે આ જનરલ બોર્ડા વખતે ખૂબ જ તોફાની બનશે તેવા એંધાણ અત્યારથી જ મળી રહ્યા છે આ જનરલ બોર્ડમાં વિપક્ષ જામનગરના ત્રીજા સ્મશાનગૃહની ચર્ચા કરશે અલ્તાફ ખી મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન અલ્તાફભાઈ ખફીએ જણાવ્યું હતું કે સત્તાધારી પાર્ટી લોકોને માત્ર સપના બતાવવામાં માહિર છે વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે માત્ર કાગળ ઉપર જ મોટા મોટા બજેટની વાતો થાય છે પરંતુ જમીન ઉપર કાંઈ થતું જ નથી તેઓ તેમને ખુલ્લો આક્ષેપ સત્તાધારી પાર્ટી ઉપર કર્યો હતો શ્મશાનની બાબતમાં પણ તેઓ જામનગરની જનતાને કોઈ પણ જાતનો ચાર્જ વિના અગ્નિ સંસ્કાર થાય તે માટે પણ તેઓ જનરલ બોર્ડમાં ઉગ્ર રજૂઆત કરશે તેવી બાહેન્દ્રી અલ્તાભાઈ ખફીએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આપી હતી આ મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે આજે અમે લોકો મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યો હતી અને ખાસ કરીને તાજેતરમાં એટલે કે તારીખ ઓગણીસ ફેબ્રુઆરીએ જ એક જનરલ બોર્ડની મિટિંગ છે એમાં બજેટની વાત છે બજેટની ચર્ચા થશે અને ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટીએ વાત કરીએ તો બારસો ને કરોડનું એક કમિશનર સાહેબે એક દરખાસ્ત મૂકી હતી એટલે કે બજેટ હતું આખા વર્ષ દરમિયાન જે કાંઈ નાના મોટો ખર્ચો કરવાનો હોય એમાં અને એ દરખાસ્તમાં પણ નાના મોટા સુધારા કરી સ્ટેન્ડિંગ કમિટીએ તેરસો અડસઠ કરોડનું આ બજેટ અંદાજીત બજેટ બનાવવામાં આવ્યું છે અને ખાસ કરીને એમાં પણ એમણે મંજૂર કર્યું છે હવે જનરલ બોર્ડમાં આ બજેટને પાસ કરવા માટે સોમ અમારે આ બાબતનું જનરલ બોર્ડ ઓલામાં આવ્યું છે અને એની અંદર વાત કરીએ તો જે લોકો સત્તાધારી પાર્ટી છે એ તો બધી વાહ વાહ કરે જ પણ વિરોધ પક્ષે એની ભૂલ કાઢવાની હોય છે એ જ રીતે જે છેલ્લા ત્રણ ચાર દિવસથી વિરોધ પક્ષના લોકો એટલે કે ખાસ કરીને ધવલભાઈ નંદા છે અલ્તાફભાઈ છે રત્નાબેન નંદાણીયા છે આ બધા લોકો આ બાબતનો અભ્યાસ કરી રહ્યા છે કે ભાઈ પબ્લિકને ક્યાં નુકસાન થાય છે અને ક્યાં ફાયદો છે તો એને ઘણી એવી ભૂલ કાઢી છે આ બજેટ બાબતે તો આપણી પાસે અલ્તાફભાઈ ખફી કે જે ઘણા વર્ષોથી આ બાબતમાં એક્ટિવ છે અને ખાસ કરીને બજેટ વખતે લગભગ બજેટમાં છેલ્લા ઘણા વર્ષોથી હાજર હોય છે અને એ બજેટનો પણ સારી રીતે અભ્યાસ કરે અને જે કાંઈ નાની મોટી વાત હોય પ્રજાના હિતમાં એ ટાઈપની એની ઉગ્ર રજૂઆત પણ હોય છે અને એમાં પણ નાનો મોટો કરેક્શન કરવું પડતું હોય જે તે સમયે મહાનગરપાલિકાના સત્તાધીશોએ તો આપણી સાથે અલ્તાભાઈ ખપી જોડાયેલા છે આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે ઓગણીસ તારીખે બજેટ છે એમાં તમારી એ વાત કરીએ તો તમે એમાં શું હોમવર્ક કર્યું છે ચોવીસ પચીસનું અંદાજપત્ર જે સ્ટેન્ડિંગ કમિટીએ બારસો તેતાલીસ પોઈન્ટ સિત્તેર ટકા જે મંજૂર કર્યું હતું અને જનરલ બોક્સ સમક્ષ જ્યારે તેરસો ને અડસઠ કરોડનું બજેટ જ્યારે મંજૂર થવા માટે આવી રહ્યું છે ત્યારે અમે પણ બજેટના બધા અભ્યાસ કર્યા અને અમે અભ્યાસ અનુસંધાને ઘણી બધી સટ્ટાઓ છે જે જેટલા સાત વર્ષથી જે બજેટમાં જે જોગવાઈઓ જે પ્લાન જે નકશા જે આયોજન હતા એ જ આ વખતે પણ બજેટમાં છે ગયા વર્ષના બજેટમાં જેટલા અંદાજે જે અંદાજ મળી હતા સત્તાધીરો પક્ષોએ અને ચેરમેને જે મોટી મોટી વાતો કરી હતી જામનગરને એક રૂઢ જામનગર સુંદર જામનગર બનાવવાના સપના દેખાડ્યા થાય આખું વર્ષ પૂરું થઈ ગયું એક પણ કામમાં અમલવારી થઈ નથી માત્ર આંકડાની માયાજાળ છે મોટી મોટી વાતો જે આ એકસો કરોડ રૂપિયા જેવી વધારાની રકમ જે રાજ્ય સરકારમાંથી લઈને ઓવરબ્રિજ બનાવવાની વાત છે એમાં પણ રાજ્ય સરકારમાં દર વર્ષે આ લોકો દરખાસ્ત મૂકે પાંચથી દસ કરોડ રૂપિયા મંજૂર થવાની વાત છે એટલે પંદર વર્ષ સુધી પણ આયોજન થવાનું નથી માત્ર કાગળ ઉપર એક આંકડા સિવાય આ બજેટમાં બીજું કાંઈ નથી ગયા વર્ષના બજેટમાં જે હાઉસ ટેક્સ હતા સોલિડ વેસ્ટ ચાર્જ હતો વોટર વસ ચાર્જ હતો ભૂગર્ભ ચાર્જ હતો એને દુબણા કર્યા વધારે કર્યા અમારો વિરોધ હતો અમે વિરોધે કર્યા આંદોલનને કર્યા પણ એકે વાતમાં અમલવારી થઈ નહીં આ વખતે બજેટમાં હાઉસ ટેક્સમાં એમાં વધારો નથી કર્યો પણ જે બજેટ ગયા વખતે હતું છેલ્લા સાત વર્ષથી આજે મહાનગરપાલિકામાં અંદાજપત્ર આવે છે એ જ અંદાજપત્ર આજે એમાં કાંઈ ડોરાવારે ફેર નથી હું જવાબદાર એક કોર્પોરેટર તરીકે આપણા ચેનલના માધ્યમથી સીધો આપશેક કરું છું સત્તાધારી પક્ષ પાસે કે આ વર્ષે પણ ખાલી મોટી મોટી વાતો કરશે મોટા મોટા સપના દેખાડશે જામનગરને રૂડું બનાવશે ને રડીજામું બનાવશે ને જામનગર હતું એના કરતાં પણ ગંદકીનગર બનાવી દીધું જે સત્તાધીરોના પાપે એટલે બજેટમાં માત્ર કરોડો રૂપિયાની વાતો થશે કાંઈ અમલવારી થશે નહીં તો તમે એ બાબતે શું રજૂઆત કરશો ખાસ કરીને એ લોકોને જનરલ બોર્ડમાં અમે મુદ્દા મુદ્દાવાઇઝ બજેટ પાના નંબર એકથી લઈ અને બજેટ પાના નંબર છેઠ સુધી અમે મુદ્દાવાઇઝ જ્યાં જ્યાં લોકોની સત્તા છે જ્યાં જ્યાં લોકોની કમી છે એ અમે જનરલ બોક્સ સમક્ષ રજૂ કરશી જામનગરના લોકોને પણ ખબર પડે કે આ બજેટ માત્ર આંકડાની જ માયાજાળ છે મોટી મોટી વાતો સિવાય આ બજેટમાં કોઈ છે જ નહીં અમે જનરલ બોર્ડમાં પણ સાબિત કરી દેસી અધિકારી કે પદાધિકારી અમારી વાતનો જવાબ પણ નહીં દઈ શકે તમે જોયું કે જે તે સમયે ઓગણીસ તારીખે એક ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં આ બાબતનું બજેટની એક મોટી મીટિંગ છે એમાં સત્તાધારી પાર્ટી હોય વિરોધ પક્ષના કોર્પોરેટર હોય બધા લોકો હોય પણ આ વખતે વધારે પડતી ગરમી હોતે પકડાશે અને ખાસ કરીને રજૂઆત પણ ઉગ્ર થશે અને આંદોલન સુધીની વાત બનશે અને ખાસ કરીને આપણી સાથે જોડાયેલા એવા અલ્તાભાઈને આપણે પૂછશું કે આ જે ગૃહની વાત છે એમાં તમારો કઈ રીતનો રોલ રહેશે ગઈકાલે જ અમારા વિપક્ષના નેતાશ્રીએ એક અખબારી યાદીમાં શમશાનની જે વાત કરી ઈ સો ટકા સાચી વાત છે જામનગરની જનતાને એક્સપાયર થઈ ગયા પછી મૃત્યુ પામ્યા પછી કોઈ તો ચાર્જ ન ચૂકવો પડે એના માટે તમારા વિચારો કેવા છે એટલા માટે કહું છું ને બધી મહાનગરપાલિકા મહાનગરપાલિકા પાસે પોતાનું એક સંચાલિત સંસ્થાન હોય આપણી પાસે નથી આપણી પાસે બે સંસ્થાન છે એ પ્રાઇવેટ ટ્રસ્ટના સંસ્થાન છે પ્રાઇવેટ ટ્રસ્ટને પણ હું માનું છું કે પ્રાઇવેટ ટ્રસ્ટની જે કમિટીઓ છે એના જે સંચાલકો છે એને મહાનગરપાલિકાએ બોલાવવા જોઈએ એની સાથે મિટિંગ કરવી જોઈએ મિટિંગ કરી એ લોકોને જે ખર્ચ થાય છે એ હું માનું છું જ્યાં સુધી આપણું નવું સંસ્થાન ના બને ત્યાં સુધી ખર્ચની વ્યવસ્થા મહાનગરપાલિકાને કરવી જોઈએ એટલે આ રીતે તમે જોવું કે લગભગ અમારી જે ટેબલ જામનગર ન્યૂઝની જે ઝુંબેશ હતી છેલ્લા ઘણા વર્ષોથી હતી અને એને હવે રંગ મળી રહ્યો છે કારણ કે વિપક્ષે પણ આ વાતને ખરેખર ધ્યાન ઉપર અભ્યાસ કર્યો છે અને ચિંતા પણ વ્યક્ત કરી ખાસ કરીને જામનગરની જનતા થોડીક સાયલન્ટ છે થોડીક કર શક્તિવાળી છે વધારે પડતી એટલે આ બધું સહન કરે છે પણ હવે આવતા દિવસોની વાત છે વિપક્ષે પણ જાગૃત કર્યા છે જીટીભાઈ જામનગર ન્યૂઝે પણ જનતાને જાગૃત કર્યા છે આવતા દિવસોમાં જામનગર શમશાનગૃહમાં કોઈ જીતનો ચાર્જ કર્યા વગર આપણી અંતિમ ક્રિયા થશે એ નક્કી છે